જાય છે જે એક્સ્ટ્રીમલી અનસ્ટેબલ છે. નેક્સ્ટ, ઓઝોન કોન્ટેક્ટ રિએક્ટર્સ. અ સ્કેમેટિક પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ ઓફ ટિપિકલ ઓઝોન ડિસઇન્ફેક્શન સિસ્ટમ ઇઝ શોન ઇન ફિગર. As shown on figure, the ozone is contacted in a three-chamber covered contactor. Ozone is introduced by means of porous diffuser or injector into a bottom of the first chamber. Fast ozone reaction occur in the first chamber. હવે આ પ્રોસેસમાં ત્રણ ચેમ્બર હોય છે. એમાં ફર્સ્ટ ચેમ્બર હોય છે જેમાં આ ચેમ્બરની સરફેસ ઉપર ઓઝોનને આપણે બબલિંગ અપ કરવામાં આવે છે. એટલે નીચેથી ઓઝોન આપણે નીચેથી આપણે ચેમ્બરના સરફેસથી ઓઝોનનો ફ્લો કરાવવામાં આવે છે અને ઉપર વેસ્ટ વોટર હોય છે જેથી વેસ્ટ વોટર અને ઓઝોનનો મોલેક્યુલ ઓઝોને પહેલાં તો ઓઝોને એક્સ્ટ્રીમલી અનસ્ટેબલ છે જેથી ઓઝોને કોઈ પણ સાથે ઇઝીલી રિએક્ટ કરી શકે છે. તેથી જ્યારે એ વેસ્ટ વોટરમાં એન્ટર થાય છે ત્યારે એ ઓઝોનનો એક મોલેક્યુલ એ કોઈ પણ બેક્ટેરિયા વાયરસ ઓર વેસ્ટ વોટરમાં રહેલા કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ સાથે રિએક્શન કરે છે અને તેને મારી પણ નાખે છે અને તેનો નાશ કરે છે. The combined wastewater zone mixture water ozone mixture then enters the second chamber where slower reaction occur. The disinfection generally occur in the second chamber. આ જે મેં પ્રોસેસ કીધી કે એ અનસ્ટેબલ છે અને તેથી એ કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ સાથે રિએક્શન કરીને એને મારી નાખે છે અને આ જે પ્રોસેસ છે એ સેકન્ડ ચેમ્બરમાં થાય છે. તો થર્ડ ચેમ્બર is used to complete the slow reaction and to allow the ozone to decompose. Specially designed inline static mixture have also been developed for dissolution of ozone. Next, destruction of off gases. The off gases from the contact chamber must be treated to destroy any remaining one as it is an extremely irritating and toxic gas. હવે આ વોટર ટ્રીટ તો થઈ ગયું પણ હવે એમાં જો થોડો પણ ઓઝોન રહી ગયો હોય તો એ આપણા માટે ટોક્સિક છે. તો ધ પ્રોડક્ટ ફોર્મડ બાય ડિસ્ટ્રક્શન ઓફ ધ રિમેનિંગ ઓઝોન ઇઝ પ્યોર ઓક્સિજન વિચ કેન બી રિસાયકલ્ડ ઇફ પ્યોર ઓક્સિજન ઇઝ બીંગ યુઝડ ટુ જનરેટ ધ ઓઝોન. એટલે એમાં પણ જે ઓઝોન રહે છે એ પણ અનસ્ટેબલ હોય છે અને એ છેલ્લે ફરીથી ઓક્સિજનના બીજા મોલેક્યુલ સાથે રિએક્ટ કરીને ઓક્સિજન બનાવે છે અને એ ઓક્સિજનને આપણે રિસાયકલ કરીને ઓઝોનમાં કન્વર્ટ કરીને ફરીથી જ આ પ્રોસેસનો આપણે યુઝ કરી શકીએ છીએ. હવે આવશે ઇફેક્ટિવનેસ ઓફ ઓઝોન એઝ અ ડિસઇન્ફેક્ટન્ટ. ઓઝોન ઇઝ એન એક્સ્ટ્રીમલી રિએક્ટિવ ઓક્સિડન્ટ એન્ડ ઇટ ઇઝ generally believed that bacterial kill through ozonation occur directly because of the cell wall disintegration. હવે આ ઓઝોને કોઈ પણ માઇક્રોઓર્ગેનિઝમ અથવા બેક્ટેરિયાના હા મેમ યસ મેમ હા ચાલો આગળ ચાલો પછી કહીએ. ઓકે મેમ, એટલે આ કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમને ડાયરેક્ટલી અસર કરે છે અને એનો નાશ કરે છે. નિકુંજ આ ઉપર લે ને પીસીટીટી લેબ વાળું. હા, ઓઝોન ઇઝ જનરલી બિલીવડ ટુ બી મોર ઇફેક્ટિવ ધેન ક્લોરિન. ઓઝોનેશન ડઝ નોટ પ્રોડ્યુસ ડિઝોલ્વડ સોલિડ એન્ડ ઇઝ નોટ અફેક્ટેડ બાય એમોનિયમ આયન ઓર પીએચ ઇન્ફ્લુએન્ટ ટુ ધ પ્રોસેસ. ફોર ધીસ રીઝન ઓઝોનેશન ઇઝ કન્સિડર એઝ એન ઓલ્ટરનેટિવ ટુ આઈધર ક્લોરિનેશન ઓર હાઇપોક્લોરિનેશન સ્પેશિયલી વેર ડીક્લોરિનેશન મે બી રિક્વાયર્ડ એન્ડ હાઈ પ્યોરિટી ઓક્સિજન ફેસિલિટીઝ આર અવેલેબલ ટુ ટ્રીટમેન્ટ એટ ધ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. એટલે ઓઝોન કરતાં ક્લોરિનેશન કરતાં ઓઝોનેશન જે પ્રોસેસ છે વધારે ઇફેક્ટિવ છે અને વોટરમાં પીએચ અને એમોનિયમ આયનને પણ કોઈ અસર નથી કરતી તેથી આ વધારે ઇફેક્ટિવ છે. નેક્સ્ટ, મોડેલિંગ ધ ઓઝોન ડિસઇન્ફેક્શન પ્રોસેસ. હવે આજે અહીંયા ઇક્વેશન્સ છે આપણે ઓઝોનની કેટલી રિક્વાયરમેન્ટ છે આ પ્રોસેસ માટે એની વેલ્યુ ફાઇન્ડ કરી શકાય છે.
એમાં છે n upon n upon n0 is equal to 1 for u less than q and n upon n0 is equal to u upon q raised to minus n for u greater than q. The required ozone dosage must be increased to account for the transfer of the applied ozone to liquid. The required dosage can be computed with the following expression. T is equal to U 100 upon TE. Next. Required ozone dosage for disinfection. The required ozone dosage for disinfection can be estimated by considering the initial ozone demand of the wastewater and the required ozone dose using above equation. એટલે આ જે પહેલાના ઇક્વેશન બતાય એની ઉપરથી કેટલી ઓઝોન કેટલી રિક્વાયરમેન્ટ છે ઓઝોનની એ એની ઉપરથી આપણે ફાઇન્ડ કરી શકાય છે. અને આ જે ટેબલ છે એમાં કયા વોટર માટે કેટલી રિક્વાયરમેન્ટ છે એ બતાવવામાં આવી છે. નેક્સ્ટ. Byproduct formation and control. The disinfection products resulting from ozonation of wastewater containing organic and inorganic constituents are aldehydes, acids, aldo or keto acids, etc. હવે આ ઓઝોનનું ડિસઇન્ફેક્શન તો થઈ જાય, પછી એમાં કેટલીક બાયપ્રોડક્ટ ઉત્પન્ન થાય છે. Formation of DBPS due to the addition of ozone for disinfection. DBPS means the disinfection byproducts. One advantage of ozone is that does not form chlorinated DBPS such as THMS and HAAS. THMS means trihalo methanes and HAAS means halogenic acetic acid. હવે આનો એક એડવાન્ટેજ ઓઝોનનો એ છે કે ક્લોરિનેટેડ ડિસઇન્ફેક્શન બાય પ્રોડક્ટ નથી જનરેટ કરતો. ઓઝોન ડઝ હાઉએવર ફોર્મ ધ અધર ડીબીપીએસ ઇન્કલુડિંગ આલ્ડિહાઇડ્સ, વેરિયસ એસિડ એન્ડ આલ્ડો એન્ડ કીટો એસિડ્સ વેન ધ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ બ્રોમાઇડ આર નોટ પ્રેઝન્ટ. ઇન ધ પ્રેઝન્સ ઓફ બ્રોમાઇડ ધ ફોલોઇંગ ડીબીપીએસ ઓલ્સો બી પ્રોડ્યુસ્ડ: ઇનઓર્ગેનિક બ્રોમેટ આયન, બ્રોમોફોર્મ, brominated acetic acid, bromopicrin and brominated acetonitrile and cyanogen bromide. On the occasion, hydrogen peroxide can also be generated. Control of DBP formation due to the addition of ozone for disinfection. Because of non-brominated compounds appear to readily biodegradable, they can be removed by passage through biologically active filter or carbon column or other biologically active process. However, ઓઝોન થી આપણે વોટર ટ્રીટ કરીએ પછી એ બાય પ્રોડક્ટમાં નોન બ્રોમિનેટેડ કમ્પાઉન્ડ્સ જ બાય પ્રોડક્ટમાં ઉત્પન્ન થાય છે. તેથી એ નોન બ્રોમિનેટેડ કમ્પાઉન્ડ તો આપણે ઇઝીલી રિમૂવ કરી શકીએ છીએ. ધ નોન બ્રોમિનેટેડ કમ્પાઉન્ડ કેન ઓલ્સો બી રિમૂવડ બાય સોઇલ એપ્લિકેશન. ધ રિમુવલ ઓફ ડીબીપીએસ ફોર્મડ વેન બ્રોમિન ઇઝ પ્રેઝન્ટ ઇઝ મોર કોમ્પ્લેક્સ. ધ બ્રોમિનેટેડ ડીબીપીએસ are going to the problem, it may be appropriate to investigate alternative means of disinfection such as UV radiation. Jo ema brominated disinfection byproduct hoy to pachi ena UV radiation thi enu disinfection karvama aave chhe. Other benefits of using ozone. Ozone is more effective than chlorine is destroying all the bacteria and viruses. Ozone and chlorine karta vadhare effective chhe ane vadhare bacteria and viruses vadhare percentage mari shake chhe. The wastewater needs to be in contact with ozone for just short period of time. ખૂબ જ ઓછા કોન્ટેક્ટ ટાઈમમાં વેસ્ટ વોટરને ઓઝોન જ્યારે બંને મિક્સ થાય એને કોન્ટેક્ટ ટાઈમ કહેવાય છે. અને ખૂબ જ ઓછા કોન્ટેક્ટ ટાઈમ એટલે કે અરાઉન્ડ 15 મિનિટ્સમાં જ એ બધા બેક્ટેરિયા અને વાયરસીસ નો નાશ કરે છે.
ઓઝોન ડીકમ્પોઝિસ રેપિડલી, એટલે કે આની ઓઝોનની એફિશિયન્સી વધારે છે બીજી બધી પ્રોસેસ કરતા. There is no growth of microorganism after ozonation process. એટલે કે એકવાર જો આપણે ઓઝોનેશન પ્રોસેસથી વોટર ટ્રીટ કરી નાખ્યું તો એની તો એમાં પછી બીજા કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ ઉત્પન્ન નહીં થાય, એટલે એ વોટર પછી એટલે હંમેશા માટે સેફ છે. ઓઝોનેશન ઇન્ક્રીઝ ધ લેવલ ઓફ ડિઝોલ્વ ઓક્સિજન ઇન ધ વેસ્ટ વોટર. એ ઓઝોનેશનના કારણે આપણે પાણીમાં ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ એટલે વધે છે, અને જો એ પાણી આપણે સ્ટ્રીમ, રિવર અથવા ઓશનમાં નાખીએ, છોડી મૂકીએ, તો પછી એ પાણી એક્વેટિક લાઈફ માટે સારું છે, બીકોઝ એમાં ડિઝોલ્વ ઓક્સિજનનું કન્ટેન્ટ વધારે હોય છે, જેથી એ લોકો સારી રીતે બ્રીથ કરી શકે છે. એક્વેટિક લાઈફ માટે ઘણું સારું છે. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ્સ ઓફ યુઝિંગ ઓઝોન. The several investigators have reported that the ozonation can produce some toxic, mutagenic and carcinogenic compounds. These compounds are usually unstable and are present only for a matter of minutes in the ozonated water. Ozone destroys certain harmful organic substances such as humic acid and malathion. When toxic intermediates are formed during ozonation depends on the ozone dose, the contact time and the nature of compounds. ઓઝોન યુમિક એસિડ અને મેલેથિયોન જેવા હાર્મફુલ સબસ્ટન્સ તો ડિસ્ટ્રોય કરે જ છે, પણ એની સાથે અમુક ટોક્સિક કમ્પાઉન્ડ પણ ફોર્મ કરે છે, જે આપણા એટલે જે ખૂબ જ હાર્મફુલ છે આપણા માટે. અને એના કોન્ટેક્ટ ટાઈમ ઓઝોનના એને કેટલો ડોઝ આપણે કેટલા પ્રમાણમાં આપણે એ પ્રોસેસમાં ઓઝોન નાખીએ છીએ એને નેચર ઉપર એને એ આધાર રાખે છે. White have reported that ozone treatment ahead of chlorination for disinfection process reduce the likelihood for formation of THMS. એટલે ઓઝોનેશન જે ટ્રીટમેન્ટ છે એના કરતાં ક્લોરિનેશન કરીએ આપણે પાણીમાં તો એ THMS ઓછા ઉત્પન્ન કરે છે ઓઝોનેશન કરતાં. મેમ એક આ વિડીયો છે અત્યારે કોરોના વાયરસ ના ડિસઇન્ફેક્શન, કોરોના વાયરસ થી ડિસઇન્ફેક્શન ઓઝોન થી ડિસઇન્ફેક્શન કર્યું છે અને એક મશીન બનાવ્યું છે એ લોકોએ જેનાથી કોરોના વાયરસનો એટલે આપણે સેનિટાઈઝ આખા થઈ જઈએ છે એમ. એનાથી શું કરી શકે? હા એટલે મેમ એક મશીન બનાવ્યું છે એમાં આપણે અંદર, હા મેમ મેમ આ એક મશીન છે અહીંયા ગુજરાતમાં જ આપણે સુરતમાં રેલવે સ્ટેશન આગળ બનાવ્યું છે, એમાં ડિસઇન્ફેક્શન વિથ ઓઝોન એટલે ઓઝોનનું ડિસઇન્ફેક્શન થી એક મશીનમાં અંદર જવાનું, આપણે એ મશીનમાં આખું આપણને ઓઝોનથી સેનિટાઈઝ કરશે અને એમાં આપણા શરીર પર એક પણ એટલે કોરોના વાયરસ હશે તો બધા મરી જશે અને આપણે એકદમ સેનિટાઈઝ થઈને બહાર આવીશું એવું પોલીસો માટે આપણે સુરતમાં અહીંયા જ બનાવ્યું છે, એનો જ વિડીયો છે મેમ. પોલીસ સ્ટેશન આગળ આવું મૂક્યું પણ છે પોલીસો માટે, એ લોકો અંદર જવાનું અને 2 સેકન્ડ માં સેનિટાઈઝ કરીને પછી બહાર આવી જાય, આખી એમાં બતાવી છે 2 મિનિટ નો જ છે મેમ. ઓકે પ્લે કર. હલો મેમ, એ અત્યારે એ વિડીયો જે છે ને એ મારથી ક્લોઝ થઈ ગયો છે તો મારે આખું વોટ્સએપમાં જઈને બધું કરવું પડશે, તો લાસ્ટમાં બતાવી દઉં? હા વાંધો નહીં, ચાલશે. ઓકે મેમ.
કન્ટિન્યુ હા હેલો વીના મેડમ.